नमस्कार विद्यार्थी मित्रों, गया लेक्चर में आपणे पाठ 10 युधिष्ठिर युद्ध विषाद पाठना लेखकनो परिचय अने पाठनो एटले के नाट्यखंडनो टूंकमां सार समझ्या हता। आजना लेक्चर में आपणे नाट्यखंडना पात्रोनो अभ्यास करीशुं। आपणे जोयुं हतुं के युद्ध पूरुं थया बाद युधिष्ठिर विषादमां डूबेला छे। युधिष्ठिरने बहार लावा सर्वे समझावे छे। युधिष्ठिर पोतानी तत्वज्ञान भरी दलीलो करे छे। तेमां तेनुं अगाध ज्ञान होवानी अने वेदनानी अनुभूति एमनी न्यायप्रियता बतावे छे। नाट्यखंडनी शरूआत नारद अने युधिष्ठिरना संवादथी थाय छे। नारद कहे, केम कुंतीपुत्र, शत्रुओनो संहार करी तमे निश्चिंत बन्या ने? युधिष्ठिर कहे, મોઢા પર નિશૂન્યતાની રેખાઓ સાથે ઊંચું જોઈ આશ્ચર્યથી, કોણ શત્રુઓ? મુનિવર, એટલે કે કોણ મારા દુશ્મન? નારદ માટે મુનિવર શબ્દ વપરાણો છે. નારદ કહે, હસ્યા વિના કેમ, ક્યાં શત્રુ? કૌરવ વળી. યુધિષ્ઠિર કહે, એ જ નિશૂન્યતાથી યુધિષ્ઠિર મોઢા પર એક પણ કરચલી પલટાવ્યા વિના એટલે કે બદલ્યા વગર મારી હાસી કરો છો ગુરુદેવ? કૌરવો તો મારા ભાઈઓ, આપને નથી ખબર? કૌરવોને અમે હતા પિતરાય. બધા દિંગ થઈ ઊંચે જુએ છે. દિંગ થઈ જવું એટલે કે આશ્ચર્યચકિત થઈ જવું. દ્રૌપદીની ને ભીમની દ્રષ્ટિ એક થતાં બંને આડું જોઈ સ્મિત એટલે કે હાસ્ય કરે છે. નારદ કહે, સંયમપૂર્વક ટીખળ ખાળીને, સંયમપૂર્વક પોતાની મજાકને ખંખેરીને, દૂર કરીને. હા, એટલું હું ન જાણું. વ્યાસ કહે, લપેટી લેવા. વિદ્યાર્થી મિત્રો, નાટ્યખંડના જે કૌંસ બતાવે છે એ સ્ટેજ પરનો અભિનય છે. લપેટી લેવા એટલે કે સંડોવાઈને. ક્રિયા કરતી વખતે ભાઈ ખરા, પણ સમરાંગણમાં તો શત્રુ હતા ને? સમરાંગણ એટલે કે યુદ્ધભૂમિ. યુધિષ્ઠિર શૂન્યતામાંથી ઝબકી ઉઠે છે. ઝબકી ઉઠવું રૂઢિપ્રયોગનો અર્થ ચોંકી જવું. મોઢા પરની કરચલીઓનો રંગ પલટો સ્વપ્નભંગના ચિત્ર જેવો દેખાઈ આવે છે. પ્રયત્નપૂર્વક તે હોશિયારીમાં આવી બેસે છે. હોશિયારીમાં આવી બેસવું રૂઢિપ્રયોગનો અર્થ સંમત થઈ જવું. નારદ કહે, હવે તમારો પંથ નિષ્કંટક થયો, એટલે કે તમારો માર્ગ હવે આસાન બન્યો, કંટક વગરનો બન્યો. યુધિષ્ઠિર કહે, બધા પોતાની તરફ તાકી રહ્યા છે એના ભાન વિના. વિદ્યાર્થી મિત્રો, આજુબાજુ બેઠેલા યુધિષ્ઠિર સિવાયના જે ભીમ, દ્રૌપદી, નારદ, વ્યાસજી, સહદેવ અને નકુલ તેમજ અર્જુન બધા યુધિષ્ઠિરની સામે જોઈ રહ્યા છે, એનું પણ હવે યુધિષ્ઠિરને અત્યારે ભાન નથી. હા, કાંટો પગમાં પેઠો એટલે તેને શાંતિથી કાઢવાને બદલે જોર અજમાવીને ભાંગી નાખ્યો, એટલે અંદર જ ભરાઈ બેઠો. રસ્તા પરથી કાંટા જરૂર ગયા, પણ શરીરમાં ઘર કરી વસ્યા. શરીરમાં ઘર કરી વસવું એટલે કાયમ માટે રહી જવું, કાયમ માટે વેર થવું. નારદ કહે, કેમ પૃથાપુત્ર? પૃથાપુત્ર શબ્દ યુધિષ્ઠિર માટે વપરાયો છે. વેરીઓના મૂળ રહી ગયા હોય તેમ તમને લાગ્યા કરે છે. યુધિષ્ઠિર કહે, રહેવાની વાત ક્યાં, ઊંડા ઉતર્યા છે. એમના લોહીના સિંચનથી વેર નિર્મૂળ થવાને બદલે ઉલટું દ્રઢ થયું છે. નારદ કહે, હવે કૌરવોનો વિનાશ થયા પછી તો તમે એ વેર વૃક્ષને સરળતાથી ઉખેડી શકશો ને? યુધિષ્ઠિરને શાંત જોઈ, યુદ્ધમાં તમને જય મળ્યો એથી જુઓ ને, અમારા બધાનો અરક ક્યાંય માતો એટલે કે સમાતો નથી. નારદ યુધિષ્ઠિરને આ રીતે કહે છે કે તમારો યુદ્ધમાં વિજય થયો એટલે જુઓ ને, અમારો હર્ષ ક્યાંય સમાતો નથી, અરક ક્યાંય સમાતો નથી. યુધિષ્ઠિર કહે, જય જય કેવો ભગવાન, મસ્કરીમાં વિજય કહેતા હો તો બરોબર છે, મને તો આ વિજય પરાજયથી પણ આકરો લાગે છે. સૌ કંપી ઉઠે છે. આજુબાજુ
બેઠેલા તેમના અન્ય ભાઈઓ દ્રૌપદી તેમજ વ્યાસજી સૌ યુધિષ્ઠિરનો આ સંવાદ સાંભળી અને કંપી ઉઠે છે. નારદ કહે, બીજા કોઈની બોલવાની હિંમત ચાલતી નથી, આ શું બોલો છો? યુધિષ્ઠિર કહે, બાર બાર વર્ષ વનવગડામાં આથડ્યા, હવે કોણ જાણે કેટલા વર્ષ કાઢવાના હતા. છેવટે ભીખ માગીને ગુજારો કરત, પણ પોતે જ પોતાના હાડમાંસ ખેંચી કાઢવાની ઘેલછા ન કરી હોત તો કેવું સારું. દ્રોણ, પિતામહ, ધૃષ્ટદ્યુમ્ન ગયા, દ્રૌપદીના 5 પુત્ર ગયા, ને કર્ણ અને સુપુત્ર કહેતા આ જીભ કેમ કપાઈ ન પડી? અમારા મોટાભાઈના પણ અમે ન રહ્યા. કેટ કેટલાઓનું લોહી રેડ્યું, લોહીના રંગથી રંગેલી રાજલક્ષ્મી જોઈ મને કંપારી આવે છે. નારદ કહે, અરે રાજલક્ષ્મી તો તમે રાત દી ઝંખ્યા કરી છે, ને આજે શું બોલો છો? વનમાં, રણમાં, મહેલમાં બધે તમે તેના જ સપના સેવતા. એટલે કે નારદ યાદ અપાવે છે કે હસ્તિનાપુર નગરી માટે તમે લડ્યા હતા, એ જ તમે રાત દિવસ ઝંખના કરી હતી. એના માટે તમે વનમાં, રણમાં અને મહેલમાં બધે તમે એના જ સપના સેવ્યા હતા. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં યુધિષ્ઠિર યુદ્ધ પછીના જે વિષાદમાં ડૂબેલા છે એમાં નારદ એને કઈ કઈ રીતે યાદ અપાવે છે કે પોતે હસ્તિનાપુરને કઈ રીતે ઝંખતા હતા, આજુબાજુ બેઠેલા પોતાના અન્ય ભાઈઓ તેમજ પત્ની દ્રૌપદી એને કઈ રીતે એની સામે તાકી રહે છે તે આપણે આટલા સંવાદમાં અભ્યાસ કર્યો. આજના લેક્ચરમાંથી તમારે 4 માર્કનો સવિસ્તર ઉત્તર 1 નોટમાં લખીને પાકો કરવાનો રહેશે. પ્રશ્ન છે, યુધિષ્ઠિરને શા માટે વિષાદ થાય છે? આભાર.